धोरण एक विषय कलरव पाठ पांच आपणे सौ अहीं केटलाक शाकभाजी अने फूल अने फळना जोडकણા આપ્યા છે જેની માહિતી આપણે અગાઉ પાઠ્યપુસ્તકમાંથી મેળવી ગયા। હવે આજે સ્વાધ્યાય પોથીમાં આપેલ શાકભાજી ફળો અને ફૂલના જોડકણાના ચિત્રમાં માત્ર રંગપૂર્ણી કરવાની છે અને એ જોડકણા દરેક વિદ્યાર્થીઓએ એક વખત વાંચવાના પણ છે। અહીં ચોપડી સિવાયના કેટલાક ત્રણ જોડકણા પણ આપેલા છે। ટામેટો ભાઈ ટામેટો, તાજુ માજુ ટામેટો, લાલ લાલ ટામેટો, હું છું મજાનું ટામેટો, ફળોમાં હું અનેરું, નામ છે મારું કેળું, બી નથી મારામાં ભેરું, કેરું રે ભાઈ કેળું, ખાય છે રંકને રાજા, રીંગણ તાજા તાજા, ઓળો કરીને રવૈયા, લહેરથી ખાઓ ભૈયા। અહીં આપેલ દરેકે દરેક જોડકના દરેકે દરેક વિદ્યાર્થીઓએ એકવાર ગાવાના રહેશે અને ચિત્રમાં રંગપૂર્ણી પણ કરવી। ત્યારબાદ કેટલાક શબ્દ આપેલા છે એ શબ્દનું વાંચન દરેક વિદ્યાર્થીઓએ એકવાર કરવાનું છે। પ્રશ્ન ચાર, સૂચના મુજબ કરો। અહીં સૂચના આપેલી છે અને કેટલાક ચિત્ર આપેલા છે। સૌ પ્રથમ આપણે ઉદાહરણ જોઈએ। ક સુધી ગોળ કરો, એટલે સૌ પ્રથમ આ ચારે ચાર ચિત્રમાં જ્યાં માત્ર કમળનો ક હોય ત્યાં ગોળ કરવાનું છે। અહીંયા ક મળ એટલે ત્યાં ક ઉપર ગોળ કરેલું છે। ખા ટલો, ત્યાં ક નથી એટલે ત્યાં ગોળ કરવાનું રહેશે નહીં। કા તર, અહીંયા ક આપેલો છે પરંતુ કનિકાનો કા છે, માત્ર ક હોય એ જ શબ્દ ઉપર ગોળ કરવું। ચ કલી, અહીંયા ક આપેલો છે એટલે કની ઉપર રાઉન્ડ કરવું। ત્યારબાદ બ સુધી ગોળ કરો, બ ત ક એમાં બ આપેલો છે એટલે બ ઉપર રાઉન્ડ કરવું। ટેબલ, ટેબલમાં પણ બ છે એટલે ત્યાં પણ રાઉન્ડ કરીશું। ક બાટ, આમાં બા આપેલું છે માત્ર બ આપેલા હોય એવા શબ્દ ઉપર જ ગોળ કરવું। સુપડી, આમાં ક્યાંય પણ બ આપ્યો નથી। અ સુધી ગોળ કરો, સૌ પ્રથમ પહેલું ચિત્ર જોઈએ। અ જ ગર, અહીંયા અ આપેલો છે એટલે ત્યાં રાઉન્ડ કરવું। આગ ગાડી, અહીંયા અનેકાનો આ આપેલો છે તેથી ત્યાં રાઉન્ડ થશે નહીં। કાચબો, અ રીસો, અહીંયા અ આપેલો છે તેથી અ ઉપર રાઉન્ડ કરીશું। છ સુધી ગોળ કરો, છત્રી ને છ ઉપર રાઉન્ડ કરીશું। છબી, તેથી છ ઉપર રાઉન્ડ કરીશું। માછલી, માં પણ છ છે તો ત્યાં પણ રાઉન્ડ કરીશું, માત્ર છ શબ્દ ઉપર જ ગોળ કરવાનું છે। ઢોલ, આ ચિત્રમાં આ શબ્દમાં છ આવતો નથી તેથી ત્યાં રાઉન્ડ થશે નહીં। પ્રશ્ન પાંચ, ઓળખો અને રંગ પૂરો। અહીં કેટલાક મૂળાક્ષરો આપેલા છે અને સામે એ મૂળાક્ષરોને લગતા કેટલાક ચિત્રો પણ આપેલા છે। દરેક વિદ્યાર્થીઓએ ક બ અ અને છ આ મૂળાક્ષરોમાં રંગ પૂરવાનો રહેશે। રંગ વિદ્યાર્થીઓ મનગમતો પૂરી શકે છે। પ્રશ્ન છ, ઓળખો। અહીં સૂચના મુજબ કેટલાક મૂળાક્ષરો આપેલા છે એ મૂળાક્ષરોને ઓળખી એ મૂળાક્ષરો ફરતે રાઉન્ડ કરવાનું રહેશે। એક ઉદાહરણ સમજીએ। કને ઓળખો, આ લાઈનમાં જેટલા પણ ક આવતા હોય ત્યાં તમારે રાઉન્ડ કરવું, એક ઉદાહરણ આપેલું છે। ફરીથી આપણે જોઈએ, ક ક ક બને ઓળખો અને ગોળ કરો, હવે આખી લાઈનમાં જેટલા પણ બ હોય લાઈનમાં એક એક અક્ષર જોવાનો અને જ્યાં તમને બ દેખાય ત્યાં બ ઉપર રાઉન્ડ કરવાનું છે। એ જ રીતે આપેલું છે, અને ઓળખો અને તેની ફરતે ગોળ કરો, એક એક અક્ષર જોવાનો અને જ્યાં તમને અ દેખાય તેના ઉપર રાઉન્ડ કરવું, એક એક અક્ષર જોતા જવાનું અને એ અક્ષર ઉપર રાઉન્ડ કરવાનું છે। છ ને ઓળખો અને ગોળ કરો, આ લાઈનમાં પણ જેટલા પણ છ હોય એ છ ઉપર એક એક અક્ષર જોવાનો અને જ્યાં તમને છ દેખાય ત્યાં છ ઉપર રાઉન્ડ કરવું। સાત,
ફળની સાથે ફળ, શાકભાજીની સાથે શાકભાજી ને ફૂલની સાથે ફૂલને જોડો. અહીંયા પણ ફળ ફૂલ શાકભાજી આપેલા છે અને અહીંયા પણ ફળ ફૂલ શાકભાજી આપેલા છે. દરેક વિદ્યાર્થીઓએ ફળની સાથે ફળને જોડવાનું છે અને ફૂલની સાથે ફૂલ, શાકભાજીની સાથે શાકભાજી. સૌ પ્રથમ છે દાડમ, એ ફળ છે અને અહીંયા સીતાફળ પણ ફળ છે, તેથી ત્યાં જોડીશું. ગુલાબ એ ફૂલ છે અને આ જાસૂદ પણ ફૂલ છે એટલે ત્યાં જોડીશું. રીંગણ અને ટામેટું બંને શાકભાજી છે એટલે એ રીતે એના જોડકા જોડીશું. મમ્મી પપ્પાની મદદથી યોગ્ય રીતે જોડો. અહીં ફળ, ફૂલ અને શાકભાજીના ચિત્ર આપ્યા છે અને કુંડામાં થાય, તેનો વેલો હોય કે છોડ કે ઝાડ હોય એ રીતે એને જોડવાના છે. સૌ પ્રથમ કેળું, કેળાને આ રીતે જોડીશું. બારમાસી કુંડામાં થાય એનો છોડ હોય તેથી આ રીતે જોડીશું. દૂધીનો વેલો હોય, કેળું ઝાડ ઉપર થાય, બારમાસીનું ફૂલ એનો છોડ હોય અને દૂધીનો વેલો હોય, આ રીતે જોડકા જોડવાના છે. અહીંયા આપેલું છે પ્રશ્ન 8, તમે ખાધા હોય તે ફળ અને શાકભાજીને પાસેના ગોળમાં રંગ પૂરો. અહીંયા કેટલાક ફળ અને શાકભાજીના ચિત્ર આપ્યા છે. હવે આમાંથી દરેક વિદ્યાર્થીઓએ જે ફળ ખાધા હોય એ ફળના ખાનામાં જ મનગમતો રંગ પૂરવાનો રહેશે. દરેક વિદ્યાર્થીઓએ કેટલાક ફળ ખાધા હશે, કેટલાક શાકભાજી ખાધા હશે અને કેટલાક શાકભાજી ખાધા હશે નહીં. જેમ તમે જે શાકભાજી અને ફળ ખાધા હોય એ જ શાકભાજી અને ફળના આ ગોળ બોક્સમાં રંગ કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન 9, તમે જોયા હોય તેવા ફૂલોની પાસે ગોળમાં રંગ પૂરો. અહીંયા પણ કેટલાક ફૂલો આપેલા છે, એ ફૂલોમાંથી વિદ્યાર્થીઓએ જે ફૂલ જોયું હોય એ ખાનામાં જ રંગ પૂરવાનો રહેશે. પ્રશ્ન 10, ચિત્રોમાંથી અક્ષર શોધીને તેમાં બતાવેલા રંગો પૂરો. અહીં ક, બ, છ અને અ આ ચાર અક્ષર આપેલા છે. એ ચાર અક્ષર કમાં કેસરી, બમાં પીળો રંગ, છમાં લીલો રંગ, અમાં વાદળી રંગ. છત્રી, રોકેટ, અનાનસ અને કમળ આ ચાર ચિત્રો આપેલા છે. આ ચાર ચિત્રોમાં સૌથી પહેલાં તમારે ક શોધવાનો, સૌથી પહેલાં આમાંથી ક શોધવાનો. ક મળે એટલે ત્યાં તમારે કેસરી રંગ કરવાનો. એ જ રીતે આ ચિત્રમાંથી ક શોધીને કેસરી રંગ, આ ચિત્રમાંથી ક શોધીને કેસરી અને આ ચિત્રમાંથી ક શોધીને કેસરી રંગ કરો. ત્યાર પછી બ, સૌ પ્રથમ આ ચિત્રમાંથી બ શોધીને પીળો રંગ. એ જ રીતે આ ત્રણે ત્રણ ચિત્રમાં પણ બ શોધી પીળો રંગ કરવો. ત્યાર પછી છ, આ બધા ચિત્રમાંથી જ્યાં છ હોય એ છ શોધવાનો અને એમાં લીલો રંગ કરવાનો. ત્યાર પછી આ બધા ચિત્રોમાંથી અ શોધવાનો અને અમાં વાદળી રંગ કરવાનો. ટપકા જોડો અને લખો. અહીં અક્ષરો આપેલા છે, મૂળાક્ષરોને બાજુમાં એના ટપકા આપેલા છે. દરેક વિદ્યાર્થીઓએ એ ટપકાની ઉપર જ પેન્સિલ ફેરવવાની અને એ રીતે જ એના મૂળાક્ષરોને પૂર્ણ કરવાના છે. ત્યાર પછીના પેજ ઉપર જોઈ જોઈને લખવાનું છે, તેથી જે અક્ષર આપ્યો છે એના બધા ખાનામાં એ લાઈનમાં એ જ અક્ષર લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 13, ઉદાહરણ મુજબ લખો. અહીં કેટલાક મૂળાક્ષર આપ્યા છે અને એ પ્રમાણે બાજુમાં ઉદાહરણ પણ આપેલું છે. સૌ પ્રથમ કાનાવાળા અક્ષરો આવશે અને ત્યાર પછી એકમાત્રવાળા અક્ષર લખવા. આપણે બે ઉદાહરણો સમજીએ. અની બાજુમાં છે અનેકાનો આ અને એકમાત્ર એ. ક, કનેકાનો કા, કને એકમાત્ર કે. એ જ રીતે બ, બનેકાનો બા, બને એકમાત્ર બે. છ, છનેકાનો છા, છને એકમાત્ર છે. એ રીતે આ દરેકે દરેક મૂળાક્ષરોને ઉદાહરણ મુજબ લખવાના રહેશે. પહેલા ખાનામાં કાનાવાળો અક્ષર અને એની બાજુના ખાનામાં એકમાત્રવાળો અક્ષર લખવાનો છે. થેન્ક યુ.